આજે જાણવણીના અભાવે ખંડેર બનતા જોવા મળી રહ્યા છે આ બાબતની જો વાત કરીએ તો રાજકોટના ધોરાજીના ઐતિહાસિક વારસા સમાન દરબાર ગઢમાં જાણવણીના અભાવે લુણો લાગી રહ્યો છે જેમાં ગોંડલના પ્રજા વાત્સલ્ય મહારાજા સાહેબ શ્રી સર ભગવતસિંહજી મહારાજના જન્મસ્થળ એવા ધોરાજીના દરબાર ગઢને સરકારે આરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે પરંતુ આ સ્મારક હાલ ખંડેર થયેલું જોવા મળી રહ્યું છે સરકારના પુરાતત્વ વિભાગ હસ્તક રહેલા આ ઐતિહાસિક વારસાની યોગ્ય જાણવણી ન થતી હોવાથી બેનમૂન નકશીદાર અને કલાત્મક કોતરણીથી ભવ્ય સ્મારક આજે ખંડેર બની જવા પામ્યું છે ગોંડલના રાજવી ભાકુંભાજીએ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં બે મજલાનો મહેલ બનાવ્યો હતો જેમાં પથ્થર પર સુંદર કોતરણી અને ખાસ કરીને જરૂખા અને બારીઓનું અલંકરણ નોંધપાત્ર રખાયું છે પરંતુ રાજવીના અમૂલ્ય ઐતિહાસિક વારસાનું જતન કરવામાં સરકાર ઉતરી છે તેવું સ્પષ્ટપણે આવે છે ધોરાજી રાજકોટ શહેરના તાલુકા ધોરાજીમાં આવેલ હું મજોઠી એક લાગણીથી અને દિલથી કહું છું કે ધોરાજી દરબારગઢ એટલે કે ગોંડલ ઠાકુર સાહેબે બનાવેલો એક સ્મારક અને મહેલ છે તેની હાલત બહુ જ આપણે જોઈએ તો એમ થઈ કે આના અંદર કોઈ ધ્યાન રાખવાનું છે જ નહીં એમ એમાં એટલે એવી માગણી છે લાગણી છે કે સરકાર અને જે કાંઈ તંત્ર હોય આમાં વહેલી તકે આ સ્મારકોને રિનોવેશન કરાવે અને એની જાળવણી રાખે અને બહારથી આવતા વિદેશીઓ અથવા ભારતથી આવતા બધા પ્રવાસીઓને ને આ ચીજને હાઇલાઇટ કરે કે ધોરાજીના ધોરાજી શહેરમાં એક આ વસ્તુ છે ઐતિહાસિક છે રાજાશાહી વખતનું છે અને એ લોકો આવશે એને હાઇલાઇટ કરવામાં આવશે તો રોજીરોટીમાં પણ ફાયદો થશે આવો અહીંયા ધોરા સ્થાનિક લોકોને અને બહારના લોકોને સમજ પડશે કે ધોરાજીનો ઇતિહાસ આ છે દરેક શહેરના દરેક જગાઓના ઇતિહાસ હોય જ છે એટલે કે આ ધોરાજીનો ઇતિહાસ એટલે ગોંડલ સર ઠાકુરે બનાવેલું આ સ્મારક છે તો આને રિનોવેશન કરવામાં આવે આની જાળવણી રાખવામાં આવે અને એક ટુરિઝમ તરીકે જાહેર સરકારે કરેલું જ છે પણ તંત્ર સ્થાનિક તંત્રે એમાં થોડુંક ધ્યાન આપી અને સુંદર વ્યવસ્થા કરે મારું નામ દિનેશભાઈ વોરા ધોરાજી શહેરની અંદર રાજાશાહીના વખતનો રાજમહેલ આવેલ છે આ રાજમહેલની અંદર ગોંડલના સર ભગવતસિંહજીનો જન્મસ્થળ પણ છે આ જે જન્મસ્થળ હતો એ મહેલ તો પડી જવા પામેલ છે પરંતુ ગોંડલ બાપુએ જે રાજમહેલ બનાવ્યો છે એ મહેલ હાલમાં યાદ છે પરંતુ સરકારશ્રીની બેદરકારીને કારણે આ રાજમહેલ પણ જર્જરિત થઈ જવા પામેલ છે સરકારશ્રી દ્વારા આ રાજમહેલને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યો છે પરંતુ આના રિનોવેશન પાછળ એક રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવતો નથી આ રાજમહેલને જોવા માટે દેશ વિદેશથી અનેક સહેલાણીઓ આવે છે પરંતુ આ રાજમહેલ ખડબડીત હાલતમાં હોય જઈ અહીંથી જોઈને દુઃખી થઈને એવી હાલતમાં અહીંથી પરત જાય છે જો આ રાજમહેલને રિનોવેશન કરવામાં આવે તો દેશ વિદેશથી આવતા સહેલાણીઓને આ રાજમહેલ જોવાનો અનેરો નજારો છે એ જોવાનો લાભ મળી શકે અને જેમ દરેક શહેરની આગવી ઓળખ હોય છે એમ ધોરાજી શહેરની પણ આ રાજમહેલ એક આગવી ઓળખ તરીકે પ્રસ્થાપિત થઈ શકે તેમ છે આ રાજમહેલ બનાવવા પાછળ ગોંડલ બાપુએ જે કામગીરી કરી છે એમાં ઝીણી ઝીણી કોતરણી એના દરવાજાઓ એવા દરવાજાઓ નાખવામાં આવ્યા છે કે હાથી માથું મારે તો પણ આ દરવાજા તૂટી ન શકે મારું નામ બકુલ રૂપારેલ ધોરાજી દરબારગઢ આજે છેલ્લા અઢીસો વર્ષથી આ છે અને એમાં આ સર ભગતસિંહજીનો પણ આ એમના આ દરબારગઢમાં જન્મ છે તો હું તાત્કાલિક ધોરણે સરકારને પણ રજૂઆત કરવા માગું છું અને અનેક વખત રજૂઆતો પણ કરેલી છે પણ આ દરબાગઢ ક્યારેય પણ રિનોવેશન થતો નથી તો હું આ તાત્કાલિક આ દરબાગટને રિનોવેશન કરાવવા માગું છું અને સરકારને પણ હું અનેક વખત રજૂઆતો કરું છું પણ કોઈ સરકાર ધ્યાન દેતું નથી અને આ અનેક સહેલાણીઓ અહીંયા પર્યટક તરીકે પણ આવે છે તો આ એક આ દરબારગઢ છે એ ધોરાજીનું શાન છે આન બાન અને શાન છે પણ આ તંત્ર ખરી ફરી ફરીને ફરી

થોરાજી